તો સુરતના માંગરોળ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. પૂર્વ મંત્રી ગણપત વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. નાની પારડી, સિમોદરા સહિતના ગામોની મુલાકાત લીધી છે. અસરગ્રસ્ત લોકોના જમવા અને રહેવા માટેની વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તાલુકાના અધિકારીઓ સાથે તાલુકાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સ્થળ પર રહેવા માટેનું જણાવ્યું છે. માંગરોળના અનેક ગામડાઓમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો સુરતના માંગરોળ તાલુકામાં જળબંબાકારની સ્થિતિનું અત્યારે નિર્માણ થઈ ગયું છે. ત્યારે પૂર્વ મંત્રી ગણપત વસાવા કે જે શેલ્ટર હોમ ખાતે પહોંચ્યા છે, જ્યાં લોકોને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કર્યું છે. નાની પારડી, સિમોદરા સહિતના ગામોની મુલાકાત લીધી છે. અસરગ્રસ્ત લોકોની સાથે તેમણે વાતચીત પણ કરી છે. તાલુકાના અધિકારીઓ સાથે તાલુકાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સ્થળ પર રહેવા માટેનું જણાવ્યું છે. સંવાદદાતા નિર્મળ ફોનલાઇન પર જોડાયેલા છે. નિર્મળ, સુરતના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ છે, શેલ્ટર હોમમાં લોકોને ખસેડવામાં આવ્યા છે, જેની મુલાકાત લીધી છે પૂર્વ મંત્રી ગણપત વસાવાએ. ગત મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર માંગરોળ તાલુકામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે માંગરોળ તાલુકાના સિમોદરા ગામે કેટલાક લોકો ફસાયા હતા, જ્યાં એસટીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એસટીઆરએફની ટીમ દ્વારા 14 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ અહીંના ધારાસભ્ય ગણપત વસાવા સિમોદરા ગામે પહોંચ્યા હતા અને જે રેસ્ક્યુ કરીને આવેલા લોકોની મુલાકાત કરી હતી અને જે રેસ્ક્યુ કરેલા હતા તેઓને ખસેડવામાં આવ્યા હતા. સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને તાત્કાલિક તેઓને સહાય થાય અને કોઈ અગવડતા ન પડે તે પ્રમાણેની સૂચના આપવામાં આવી હતી. જી નિર્મળ, આભાર તમામ વિગતો માટે.